નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ સ્પાર્કલ 2011ના આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ચારુ જ્વેલ્સના શ્રી નિખિલભાઈ દેસાઈનું. ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું આ આયોજન અને ચાર દિવસ સુધી ચાલનારું આ એક્ઝિબિશનમાં તમને હીરા જ્વેલરી ઝવેરાતની જે વિશિષ્ટ દુનિયા છે તેના દર્શન અમે સુરત ચેનલના માધ્યમ દ્વારા આપને કરાવીશું. છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના સ્પાર્કલનું આયોજન થતું આવ્યું છે અને અનેકવિધ વિશિષ્ટતાઓની સાથે તે આગળ વધી રહ્યું છે, તે સૌથી વધારે આનંદની વાત છે. નિખિલભાઈ, સ્પાર્કલ 2011, આપે આવા અગાઉના સ્પાર્કલની અંદર ભાગ લીધો તો ખરો? હા જી. કેટલી વખત ભાગ લીધો હતો? જે વખતથી સ્પાર્કલ સરની શરૂઆત થઈ છે 2008થી, તે વખતથી કન્ટિન્યુ મારો ભાગ રહી જ છે. રાઈટ નિખિલભાઈ, આ સિવાય સ્પાર્કલ સિવાયના તમે કયા કયા એક્ઝિબિશનમાં આમ ભાગ લેતા હોવ છો અને ભાગ લેવાથી શું ફાયદો સંસ્થાને થતો હોય છે? આ સિવાય અમે ખાલી સુરતમાં નહીં પણ આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, સાઉથમાં બધે જ પાર્ટ લેતા હોઈએ છીએ અને એના માધ્યમથી અમે દરેક પ્રકારના લોકોને, દરેક જનતાને કંઈક અલગ અલગ કન્સેપ્ટ, અલગ સ્ટાઇલ, વેરાયટી આપવાની કોશિશ કરતા રહીએ છીએ અને એનાથી સંસ્થાને બી ઘણો ફાયદો થાય છે, બ્રાન્ડિંગ થાય છે અને એક કસ્ટમર ક્લાયન્ટેડ બેઝ બી વધે છે અને સુરત બહાર કરવાનો અમારો હેતુ એ હોય છે કે અમે એ જનતાને બી સુરત લાવવાની કોશિશ કરતા હોઈએ કે સુરત આવો, કારણ કે સુરત એક જ્વેલરી હબ છે, એક ડાયમંડ હબ છે જે તમને બધી જ જગ્યાએથી સસ્તું અને સારું ને ડિઝાઇનર કન્સેપ્ટ આપવામાં સક્ષમ છે. તો સુરત સુધી ખેંચવાનો અમારો આ હેતુ છે કે ભાઈ અમે બધે જ સરાઉન્ડિંગ સુરત કે ગુજરાત કે મહારાષ્ટ્રમાં એક્ઝિબિશન્સ કરીને પ્રમોશન કરીએ છીએ. ચારુ જ્વેલ્સની જો વાત કરીએ તો કેટલા વર્ષથી આપની સંસ્થા કાર્યરત છે, કેટલી બ્રાન્ચીસ આખા કાર્યરત છે અને તમારું મેન્યુફેક્ચરિંગ ખાસ કરીને તમે ક્યાં કરો છો? નિખિલભાઈ, આ ધંધામાં હું છેલ્લા 22 વર્ષથી સક્રિય છું. મારો ઓરિજિનલ ધંધો ડાયમંડ મેન્યુફેક્ચરિંગનો હતો અને એમાંથી હું એની વેલ્યુ એડિશન કરી અને જ્વેલરીમાં ડાયવર્ટ થયો. છેલ્લે હું જ્વેલરી ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી સક્રિય છું અને મારું પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ડિઝાઇન સુરતમાં છે, ડિઝાઇનથી અને મેન્યુફેક્ચરિંગથી લઈને અંડર વન રૂફ અને એ એકદમ સ્ટ્રિક્ટ નોર્મ્સથી ચાલતું હોય છે, જેની અમે બહુ તકેદારી લેતા હોઈએ છીએ કે ગ્રાહકને સારામાં સારી વસ્તુ અને રિઝનેબલમાં રિઝનેબલ પહોંચી વળે એ હેતુથી અમે બધું એક જ રૂફની અંદર કામ કરીએ છીએ. રાઈટ, અહીં જે ડિઝાઇનો મૂકી છે એ ડિઝાઇનોની ડિઝાઇન ની પસંદગી તમે જાતે કરો છો, કમ્પ્યુટર પર કરવામાં આવે છે, એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમે કેવી રીતે કરતા હો છો? એ બધા અમારા ઓન ક્રિએશન હોય છે. આ બધું મારું વિઝન હોય છે જે હું અમારા પોતાના ઇનહાઉસ ડિઝાઇનર છે જેને હું પૂરું પાડું છું કે તમે હવે માર્કેટ આ ટ્રેન્ડ ચાલે છે કે માર્કેટમાં આ ટ્રેન્ડ આવે છે તો આ અનુરૂપ તમે આ રીતે ડિઝાઇન ક્રિએટ કરો અને હું પોતે બી એક ડિઝાઇનર છું એટલે હું અને હું દેશ વિદેશ ફરતો હોઉં છું એટલે મને બી આખી દુનિયાની જાણકારી મળતી હોય છે કે કેવી ટાઈપનું જ્વેલરી ચાલે છે, લોકો શું પસંદ કરે છે, માર્કેટમાં નવો ટ્રેન્ડ શું આવે છે કે નવું ટ્રેન્ડ શું આવવો જોઈએ એવું વિઝન સાથે અમે આ ડિઝાઇન કરીએ છીએ. ખાસ કરીને NRI ની આ સિઝન છે, નોન રેસિડન્ટ ઇન્ડિયનની, તો તમને એવું લાગે છે કે આ એક્ઝિબિશનની અંદર પણ આ પ્રકારના NRI અંડર વન રૂપ બધું જ જોવા માટે આવે? જરૂર આવશે, કેમ નહીં આવે. જ્યારે ચેમ્બરનો અને સુરતના વેપારી મિત્રોનો જ્યારે આટલો મોટો સહકાર હોય અને જ્યારે એક પ્લેટફોર્મમાં તમને બધી જ વસ્તુ ને બધી જ વેરાયટી અને દરેક પ્રકારેથી જો મળતી હોય તો NRI જરૂર આવશે અને એને લાવવાનો પ્રયાસ બધાનો જ છે અને અમે તો તમને બી કહીએ છીએ કે તમે બી આ તમારી મીડિયાના માધ્યમથી એનો પ્રચાર કરો કે વધુમાં વધુ લોકો આવે. નિખિલભાઈ, આ જે થોડીક ઘણી ડિઝાઇનો અહીંયા છે તે વિશેની કંઈક થોડી માહિતી આપી શકશો? સોનામાંથી કે ડાયમંડમાંથી કે એમાં ચાંદીનું મિશ્રણ કે શું હોય છે? ના, સોનો ને ચાંદી એટલે બેઝિક આ બધું સોના ઉપર જ હોય છે. એ હવે ડાયમંડ જ્વેલરી છે, સ્ટડેડ વસ્તુ હોય એટલે ગોલ્ડનું એક હાર્ડનેસ આપવા માટે એને 18 કેરેટમાં બનાવવામાં આવે છે કે 18 કેરેટમાં આવવાથી હીરું એ થોડું સખત થાય એટલે હીરો પકડી રાખે કે જે બી સ્ટોન આપણે યુઝ કર્યો એને પકડી રાખે અને એ 18 કેરેટમાં ટોટલી જ્વેલરી બનતી હોય છે. રોકાણકારોને આપ શું માર્ગદર્શન આપશો? ડાયમંડ જ્વેલરીની અંદર રોકાણ કરવું જોઈએ, આ અત્યારના જે અસ્થિરતા પ્રવર્તી રહી છે, સોના ચાંદીમાં આટલા બધા ભાવ ઊંચા નીચા થતા રહે છે, ક્યારેક શું વધે ખ્યાલ નહીં આવે, ક્યારેક ઘટે તો ખ્યાલ નહીં આવે, આવી જે વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં રોકાણકારોને ડાયમંડમાં તમે સલાહ આપો ખરા?
જરૂરથી હું સલાહ આપીશ, પણ સાથે સાથે એ બી સલાહ આપીશ કે જે બી વ્યક્તિ કે જે બી ગ્રાહક જ્યારે જ્વેલરી પરચેસ કરે છે તો એના જે અમુક નોર્મ્સ હોય છે કે એની જે અમુક સમજદારી લેવાની હોય છે, એ અચૂક જેની પાસેથી બી ખરીદતા હોય, જે બી વેપારી મિત્ર પાસેથી ખરીદતા હોય, એમની પાસેથી થોડું ઘણું જ્ઞાન મેળવે અને એની સમજ લે કે એણે શું લીધું છે અને કેટલું લીધું છે. જો આ રીતે એ જો પરચેસ કરતા રહેશે તો હું માનું છું કે સારામાં સારું આયરો એમના માટેનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. રાઈટ, તમને જે એવોર્ડ્સ મૂક્યા છે તે એવોર્ડ્સ તમને શેને શેને માટે મળ્યા હતા? આમાંનો આ જે પેલો મોટો એવોર્ડ છે એ મને બેસ્ટ રિટેલ જ્વેલરી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો છે, જે એલિટ સર્કલ તરફથી એક આખો ઊભો કરવામાં આવ્યો હતો અને એ લોકોએ આખા ઓલ ઓવર ઇન્ડિયાના જ્વેલર્સોને પાર્ટિસિપેટ કરાવી અને એમનું આખી બધી ડિટેલિંગ લઈ અને એનું વોટિંગ કરી અને એમાંથી મને એ લોકોએ ઓલ ઇન્ડિયા રિટેલ જ્વેલર્સ ઇન્ડિયાનો એવોર્ડ, બેસ્ટ રિટેલ જ્વેલર ઇન્ડિયાનો એવોર્ડ એનાયત કર્યો છે. રાઈટ નિખિલભાઈ, આપ સુરત બાકીના શહેરો કરતાં કઈ રીતે આ પ્રકારની ડાયમંડ જ્વેલરીની અંદર જુદું પડે છે? અને જેવું કહેવાય છે કે હીરો એટલે મોટે ભાગે સુરતનો જ, જ્વેલરી અંદર પણ તમારો મેજર રોલ હોય છે ખરો? જરૂર, સુરત એટલે હીરાનું ગઢ ગણાય છે અને અત્યારના દુનિયામાં 10માંથી 8 હીરા સુરતમાં બનતા હોય છે અને સુરતની અંદર જે કલા અને સુરતની અંદર જે કારીગરી છે એ દુનિયામાં હજી બી કોઈની પાસે આવી નથી. એટલે જ્યારે હીરો જ સુરતમાં બનતો હોય છે તો હીરાને એકલો વેચીને તો એને વેલ્યુ એડિશન કરીને કેમ નહીં વેચવો જોઈએ? અને એ જ વેલ્યુ એડિશનના વિચારથી અને સમજથી આજે સુરત બી એક જ્વેલરી હબ બનતું જાય છે અને એમાં બધાનો જ સાથ સહકાર અને સપોર્ટ રહેવાથી આજે એટલું સારું પ્લેટફોર્મ ઊભું થયું છે કે બહારથી બી લોકો ઘણા સુરતમાં ડાયમંડનું ગઢ ગણાય છે, એટલે એ ગણતરી સુરતમાં જ્વેલરી પરચેસ કરવા ઘણા જ લોકો રોજ આવે છે. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ, સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ પ્રગતિને ઉચ્ચતમ શિખરો સર કરો એવી શુભકામના. દર્શક મિત્રો, કાર્યક્રમ આગળ વધીએ. સુરત ચેનલના માધ્યમ દ્વારા આપ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011. સરસાણા ખાતેના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં 4 દિવસ સુધી ચાલનારું આ એક્ઝિબિશન ખરેખર જોવા જેવું છે.